टका ગામડોમ જોઉં છું, બેનો ભેંસનો પાળો છોડે ને બોલે છે, ડોબાને પાળો નહીં છોડે તો કકમ ચણ પહોંચીને તો હું એને પહોંચન તો પહોંચીને ભારે તો હું છૂટતી પડી જઈને તો કાટલો ને હું ભારે તો નહીં દેખાતું તો પેલાને કોદીને હળી જ મેલું પડે ખાટલામાંથી નહીં આવે તમારે પાળું હોય ખાટલામાં જાય હોમું એટલે મુકલાને પપ્પુ હળી મેળે ખાટલામાંથી ઉકારો પીવડાવ કે મરચું પીયા કરે પણ પાછો ડેન્ચો કાઢવાની રે મોજ મોજ આ બધા છે ને બધા આનંદ મને 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 તમને પહેલાં તો મેં કીધું મને મોજ ના કરે ને એટલે હું કાનો જોતેલો નહીં એવું નેગલે કમ એમ તા પછી કે કાલે ડિસ્કો કરવા જેલા મારા સ્વર આવ્યા હવે આ શનડો રમે ને વડા બાજરીના ખેતરમાં તીતી ઘોડો રમીએ પણ અહીં જ રમો ને બાજરીના ખેતરમાં હું કા રમો એ કંકમ બનાવ્યું જ ખબર નહીં આવ્યા પાછા હવારમાં આવતા આવતા ગાય કારું રે કુંડારું રે ડોબા તારું શેંગડું તારો બાપજી તારો બધો જાય તો મેં હરી જમે લે તે હું રહો ખાવા જાય તો તું અને ડોસી જાય એટલે બટાકા ખાવું નહીં જમે સીધો બેહે નહીં અમારે મમ્મી આવ્યો પાછો મમ્મા મામ સુધરે આવ્યા બોલવા મામ મામ સિરિયલ જોજો ને સુધરે આવ્યો ટીવી ભારે તમે તો અમુક બેનો ધણી ને ભારે ને તો પેલો અડધો દરે જ જાય તો હું ખાઈ હું ભર ભર કનો ભટકા તો ભરે તો હું પેલો કે હારતા થોડુંક ખાવું છે ખાતો જ નહીં હું ભૂંસડો ખાય પેલી પેલી ના દોરા ભરીને જ પેલા બીક લાગે થોડોક ટાઈમ માળા કરવામાં કાઢો થોડોક ટાઈમ પૂજા કરવામાં કાઢો થોડોક ટાઈમ તુલસીને પાણી ચડાવો થોડોક ટાઈમ ઘરના ઉમરા પર સાથીઓ પૂરો આ સમજો પહેલા તમારો ધર્મ બેનો તમને તે ખબર જ નથી હજુ હા આપણે તો ખાઈ પીને મરી જવું આટલું જ શીખ્યો છે અને કોઈ કહેતા 5 કિલોની ગાર પણ તો હું કરવા કરે બસ આટલું જ આવડે બીજું હું ખાસી આવડે લાલા લોલ ને ખબર ઢોલ તમારો ધર્મ સમજો તોરલ બોલી રસોડું બનાવો ને રસોડું આ ભજન બોલે ગમે તેવો ધણી બારવટીઓ હોય ગમે તેવો ખરાબ માર્ગે ગયો તમારા બાળકો ખરાબ માર્ગે ગયા તમારો ધણી તમારું કહેલું ના માનતો હોય તો રોટલીક મંત્ર શીખવાડું શીખવો હોય તો રસોડું બનાવો ને રસોડું એ લોટ મોંધો એ પહેલા એક મંત્ર છે હે કૃષ્ણ હે રામ હે જગદંબા હે મા ભવાની મારા ધણી સદબુદ્ધિ આલજો મારા દીકરાને સારા વિચારો આપજો આ બોલી બોલીને જે રોટલા બનાવ્યા છે ને એના એના પતિ આજે પરમેશ્વર થઈને પૂજાયા છે તોરલ શાખ પૂરી છે સાહેબ હા અરે બાપ તારું પ્રકાશ જાડે જા તું ધર્મ તારો સમ ભાડ રે રામ રામ હું તારી નાવડીને ડૂબવા નહીં દઉં આ તારી બેલડીને ડૂબવા નહીં દઉં જાડે જારે એમ તોરલ કે છે તૈન બારવટીઓને સંત બનાયા તૈનને એકને નહીં તૈનને તમારે એકને તારવાનો છે એને તૈનને ભગત બનાયા તોરેલે તૈનરને તારી આ છાસટીઓને સદીર જેસલ જગનો ચોટો પલમા બનાવ્યો પીર એ સાને એ રોટલાની તાકાત હે કૃષ્ણ હે રામ હે જગદંબા હે મા ભવાની અરે શાસ્ત્રમાં તો એવું લખ્યું છે તમારી ભક્તિ સાચી હોય ને તમારી તમારી નીતિ સાચી હોય ભક્તિ સાચી હોય તમે તમારી પત્નીની હોમું જોવો ને તેની બુદ્ધિ બદલાઈ જાય સાહેબ હું ગેરંટી આલું હા અને તમારી ભક્તિ સાચી સાધના હોય ને તો તમારા પતિ અમે ધાર્યું ધાર્યું તમે જોજો કરો એની બુદ્ધિ પલટો મારી જાય સાહેબ કયા દુ હિરના કશુપને હે નારાયણ નારાયણ બોલતો શીખવાડતી દેલા એની ભક્તિની તાકાત કોને કહ્યું ના બદલાય પણ બોલવું પડે એવું ભક્તિ કરવી પડે તો
તમે તો અમુક બેનો ધણી ને ભારે ને તો પેલો અડધો દરેક જાય તો હું ખાયે હું ભર ભર કનો ભટકા છો ભરે તો હું પેલો કે હારતા થોડુંક જ ખાવું છે ખાતો જ નહીં હું પૂછડો ખાય પેલી પેલી ના દોરા ભરીને જ પેલા બીક લાગે તમારો અનુભવ કરો પણ તમે બોલો નહીં કારણ કે સત્તા સોનિયા ગોધી ની મુકેશ ખન્નાનું ચાલે નહીં કશું અમુક જણા મૂછો રાખે બાકી પૂછડોથી ઘરમાં ચાલતું પેલી કે એ જ થાય તમારી વાત ને તમે બધા સુધરેલા છો સાચો પેલી ખાલી એમ વશ કાઢે ને કઈ પા કશું નહીં કશું નહીં નહીં જતો પાછો ભરી જાય તરતે કઈ જતે રહેતા કે શિલોત પણ નહીં લાવીએ એમ કહેવાય નહીં કે હું પેલી સહી નહીં કરી આલતી એમ કહેવાય કારણ કે એ વોચમેન ને આવ્યો વર્કર એ ગેટ પાસ પર સહી કરે તો જ ગાડી બહાર જાય બેનો ખરાબ છે મારું કેવું નથી પણ સારા કાર્યમાં પતિ દેવ જતો હોય કોઈ દિવસ રોકો ના તમારી સાચી ભક્તિ સાચી નીતિ હોવી જોઈએ ખાલી નજર કરો તે પેલો બદલાઈ જાય સાસુમાં બનેલી બેનો ખાસ સાંભળે શોર્ટકટમાં હું ટાઈમ 5:20 જોડેલી જાત મેં સાસુ બનેલી બેનો અમુક બેનો હાહુ પણ એટલે એમ લાગે કે હું મિનિસ્ટર બની ગયો નરેન્દ્ર મોદી એટલો પાવર સાસુ જે બને તેવી હા એ એક 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 વહુ લગ્ન કરીને આવી એટલે સાસુએ બેહાડી વહુને ચાલ બેહી જાય હું છે અમારા ખાત ઘરનો નિયમ હો પર મારો ધણી એટલે તારો સસરો હા એ કોણ છે કાકે રાષ્ટ્રપતિ છે વડાપ્રધાન વડાપ્રધાન હું અને તારો ધણી એટલે મારો સોરો એ એ એ ગૃહમંત્રી છે રૂપિયા કમાવાના ખરા પણ બેંકમાં જમા મારી પાસે કરવાના અને મારી છોકરી એટલે તારી નણંદ હા એ નાણામંત્રી છે બધો પછી પૈસા ઉઘરાઈને મને આપે ઓ બાપા હવે કયું ખાતું નહીં કે કોઈ ખાતો રહ્યો નહીં પેલી બહુ એને કેવી ભરવાની કે કોઈ ખાતું જ ના મળ્યું એટલે હું અપક્ષમાં ચૂંટણી લડવાની આ તારના અપક્ષ ઉભા થાય આ ઘર હોમ એ હોભરજો ગૃહમંત્રી એમે પેલી બહુ કે હું અપક્ષમાં લડવાની ચૂંટણી મને ખાતું જ નહીં મળ્યું એટલે છોકરાની વોવાયા પછી પ્રેમ કરતા શીખો પ્રેમ હું ગેરંટી આલું તમને બતાડું યાર કેટલા દાખલા જોવે તમારા ચાલી ચાલી કુટુંબ ચાલી ચાલી સભ્યોનું કુટુંબ એક એક રસોડે બેહીને ખાય છે આ સત્સંગની તાકાત આ ભજનની તાકાત 40 માણસનું કુટુંબ 50 માણસનું કુટુંબ એક રસોડે જમવાનું એક સાથે બેહીને ખાવાનું ઠીક છે વ્યવસ્થા ખાતર જમો એ વસ્તુ જુદી પણ કુસંપ ના રાખો કુસંપ રાખવાથી ઘરમાં અન્ન વિનાશ થશે લક્ષ્મીનો વિનાશ થશે બેનો ખાસ સાંભળે તમારા છોકરાની વહુને પ્રેમ કરો કાઠિયાવાડની કહેવત છે મારો દુહો છે પુત્ર પારનામ ને વહુ બારનામ વહુ લગ્ન કરીને આવે ને એટલે ઉમરામથી સંસ્કારો અપાય છે અમારા સૌરાષ્ટ્રમાં થારમાં કંકુ પલાડે બેનો વહુ પરણીને આવે એટલે એને પગલો પડાવે ઉમરા પર દીવો કરે તોબાનો કળશ ભરીને મૂકે પેલા તોમાલ લૂંટા નીકળેલા અમારી બાજુ હા હું જમીને હાલવા જાય તમારી પા હતા કે તમારો હતા આવ્યો જન કઈથી ઓતી લાયેલો ચલાય નીચે ડોસ્યો હોય લોટો હાલવા જાય અમાર જમે લોટો હાલવા જેલી મેં કે તારો બાપજી કે તારો બધો જ જાય તો મેં હરી જમતવ દીખે લે તે હું રહો ખાવા જાય તો તું અંડોસી જાય એટલે બટાકા ખાવું નહીં જમે સીધો બેહે નહીં અમારી મમ્મી આવ્યો પાછો મમ્મા મામ સુધરે આવ્યા બોલવા મામ મામ સિરિયલ જોજો ને સુધરે આવ્યો ટીવી ભારી મોજ મોજ આનંદ હું 5:25 સાથે લીધા છું કારણ કે ટાઈમ ઓછો છે પ્રેમ કરો તમારા દીકરાની વહુને પ્રેમ કરો તમારી દીકરી છે ગમે તેવું ખાવાથી ગમે તેમ ગમે તેવું ખાઈએ પણ ગમે તેવું બોલાય ના બોલ્યું બહાર પડે બોલવાથી કુસમ પાવે બેનો ખાસ રામાયણ શીખવાડે છોકરાની વહુને પ્રેમ કરો યાર એ તમારી દીકરી છે અને બહેનોને મારી વિનંતી પરણી નાયેલી બહેનો દીકરીઓ સાસુ સસરા એ મા બાપ છે તમારું સંસારને છેડે 4 મા બાપ છે યુવાનો સાંભળજો બહેનો આ બેનો બેઠી કેટલી તમારે હાહુ હારાન પગે કેટલો લાગે છે રોજ પગે લાગતો એવો ઊંચો વાત કરો બધો બધો હળન બધો 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 અમુક અમુક બેનો કારે પગે લાગી ગયો કમ એ લગ્ન કરીને આવ્યો હશે તા 23 રૂપિયા લેવા એનો સુપરવાઇઝર આવે પૈસા ઉંચકનારો અને તે પાછું અમે જ કરે બોલવું બોલું કશું નહીં અમે
બસ કશું બોલવાનું કશું નહીં. બહુ જગ્યાએ મેં જોયું છે આ રિવાજને બદલો. પગે લાગવાનો નિયમ શીખો પહેલા બેનો, પગે લાગવાનો નિયમ શીખલો. સાડીના બે છેડા છે પકડો અને પછી મંદિરમાં પગે લાગો, માતાજીને પગે લાગો, સાસુ સસરા ગુરુને પગે લાગો, બે સાડીના છેડા પકડો. શું કામ એ જાણો છો? આ એના પાલે ઉકાળવાના છે સાડીના. આશા પાલવ ને પાટલી પાલવ, આપણું તો ખબર જ નહીં કશું. હવ હા હકીકત કમલો. અને ખુલ્લા માથે પગે ના લગાય. મંદિરમાં જાઓ, મર્યાદાનો દેશ છે, ઋષિ મુનિઓનો દેશ છે, સાધુ સંતોની જલમભૂમિ, ભગવાનની જલમભૂમિ, એની માં છો તમે. માં સીતાનું દૂધ પીધું છે આપણે. ખુલ્લા માથે મૂર્તિને પગે ના લગાય. સવારમાં પૂજા કરવા બેસો, ઉઘાડા માથે પગે ના લગાય. દીકરીઓ ખાસ, કુંવારી છોકરીઓ તો છેલ્લે ઓઢણી હોય તો ઓઢણી માથે મૂકીને પગે લાગવા. ખાસ બહેનો સાંભળે દરેક દીકરીઓ. હા, માથું ગમે તેવું રહો. કેટરીના કપૂર જેવું પાછું નવી ફેશન આવી છે, કેટરીના કપૂર. મેં કીધું આ કેવું તા કે માથી સાડી ના મુકાય. મેં કહું કઈ તા કે અહીં જ રાખવાની. મેં કીધું સારું થયું, કેટરીના કપૂર. વચ્ચે પેલી નવી ફેશન, કુછ કુછ હોતા હે, એ કેવું. એટલે બાપા આયેલું કહું છું યાર, તમે આવ્યા તો લો, કુછ કુછ હોતા હે. એટલે કેવું તો કે બેનો બાલ ટૂંકા રાખે ને ભાઈઓ લોબા રાખે. ઓ મારા હારે, મેં કહું આખર એને એને કે કુચકુચ હોતા હે. મેં કીધું આને કુચકુચ તા કે કુચકુચ હોતા હે. અને ભાઈ એવું થયેલું વચ્ચે, પુરુષો વાર લોબા રાખે, બધા વિક્રમ ઠાકોર જ બની જાય, આવડા વાળા લટિયારા એમ કરે એમ કરે. અને બેનો ટૂંકા એમને બોબી કટ ને પેલા ડાઈ કટ. એ તમે જોવો એટલે મગળા કટ ને કંચડા કટ. બોલો, મારો અમર માધુ ભરોડિયા કે ભાઈઓ નશામાં બેનો દશામાં. કીધું આ ખરું. મૈયરમાં મંડળું માનતું નહીં, રવિવારે કોઈ રાંધતું નથી. મેં કીધું કેમ થાય કે હોટલમાં જ જાય લોકો. મેં કીધું સાચી વાત. હવે તો બહેનો એટલી વહી ગઈ છે, એટલે આપણે મૂળ મૂળ વિષય પર ચાલો. મારો ગોરી એ વાતને મોજ કરજો. વટબંધ જીવો. હા, વટબંધ એટલે ગમે તેવું જીવવાનું ને. ચોખ્ખું સ્વચ્છતા રાખો, છાપરું ભલે હોય પણ બાઈનું ચોખ્ખું રાખો. ભગવાન તમારે કે રોટલો ખાવા આવશે, સાધુ સંતો આવશે કોઈ દાડો. બાઈનું ચોખ્ખું રાખો, ઘર ચોખ્ખું રાખો. જ્યાં ચોખ્ખાઈ છે ત્યાં જ ભગવાન આવે, ત્યાં જ માતાજી આવે. બહેનો, હા, અમુક જગ્યા હું જોઉં છું આપણને પોણી ના ભાવે એવો ગંધવાળો. આ શરીર પાછું નહીં મળે એમને જોવો એટલે. એવું તો તમારે મમતા હોની, અને સોનો જોવો એટલે તમારે પાછળ લાઈટો બતાડતી હોય ચદ્દીને, ને બુશર્ટને ગોંઠ મારેલી હોય ને. આ મારે બકો ત્યાં આવો, બકો પાછળ લાઈટ દેખાય બકાની. એવો જ નહીં બકો હોય, સાચું રે. લેફરો દલતો હોય, બકો ગુંગો કાઢીને ખાતો હોય, એવો બકો હોય. તમે જેમ ચોખ્ખો રહો તમારું બાળક ચોખ્ખું રાખો. જ્યાં સ્વચ્છ ત્યાં ત્યાં પ્રભુ ત્યાં. તમે જેવું બોલો તમારું છોકરું શીખવાનું સવારમાં. બહેનો માવડીઓ, સવારમાં 100 વખત વિચાર કરો, ગંદી ગારો ના બોલો. મારો લાખ લાખ વાર તમને વિનંતી. બોલ્યું બહાર પડે, નોંધ્યું ભરે પડે, હું 90% ગામડામાં જોઉં છું. બહેનો ભેંસનો પાડો છોડે ને બોલે છે. ડોબાને પાડું નહીં છોટે તો કકમ ચંદ પહોંચી તો હું એને પહોંચનો તો હું પહોંચી ભારે તો હું છૂટતું નહીં પડી જઈને તો કાટલા ને હું ભારે તો નહીં દેખાતું તો પેલા કુદીને હળી જ મેલું પડે ખાટલામથી. નહીં આવે તમારે પાડું હોય ખાટલામ જાય હોમો એટલે મોકલા ને પપ્પુ હળી મેળે ખાટલામથી. હઈ ત્યાં તું નેગલે જમજો. મને મરિયો નો ઉકારો પીવડાવો કે મરચું પીયા કરે પણ પાછો ડેન્ચો કાઢવાની રે. મોજ મોજ આ બધા છે ને બધા ખરે. આ તો આનંદ મને 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 તમને પહેલાં તો મેં કીધું મને મોજ ના કરે ને એટલે હું કાનનો જોતેલો નહીં. એવું નેગલે કમ એમ તા પછી કે કાલે ડિસ્કો કરવા જેલા મારા સોર આવ્યા. આવ્યા પાછો શનડો રમે ને બડા. બાદરીના ખેતરમાં તીતી ઘોડો રમીએ. પણ અહીં જ રમો ને બાદરીના ખેતરમાં હું કા રમો. એ કંકમ બનાવ્યું જ ખબર નહીં આવ્યા.
પછી અવાર માં આવતા આવતા ગાય, કારું રે કુંડારું રે ડોબા તારું શેંગડું. મેં કહ્યું શેંગડું કારું થાય કે? શેંગડું થોડું દોરું હોય. ગાતા ગાતા આવતેલા પાછા.